साबरकांठा જિલ્લાના પ્રાંતિત સરકારી આઈટીઆઈ માં એપ્રેન્ટિસ ભરતી મેળાનું થયું આયોજન। સાબરકાંઠા હિંમતનગરમાં સ્ટાર સિટી હોલ ખાતે ગુજરાતના 13 જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકે આરોગ્યલક્ષી તાલીમ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ સાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર તરીકે નિયુક્ત દરેક શાળામાં 2 શિક્ષકો 1 પુરુષ અને 1 સ્ત્રી દરેક અઠવાડિયે 1 કલાક માટે રસપ્રદ પ્રવૃત્તિઓના સ્વરૂપમાં આરોગ્ય પ્રમોશન અને રોગ નિવારણના માહિતી નિલેવડદેવડ કરવા માટે તાલીમ આપવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે RKSK પ્રોગ્રામ હેઠળ આયુષ્યમાન ભારત અંતર્ગત સારા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારે 2014માં કિશોરોના સ્વાસ્થ્ય અને વિકાસની જરૂરિયાતોને સર્વગ્રાહી રીતે પ્રતિસાદ આપવા માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ RKSK નામનો વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેનો મુખ્ય ધ્યેય આરોગ્ય શિક્ષણ રોગ નિવારણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા નિવારક અને પ્રમોટિવ પાસાઓને મજબૂત કરવા અને સારા કક્ષાએ સંકલિત પ્રણાલીગત રીતે આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો હતો। વધુમાં તેમણે જણાવ્યું કે ગામે ગામ આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે। 108 દ્વારા આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ અપાય છે। શિક્ષકો બાળકોના રોલ મોડલ હોય છે। આ શિક્ષકો કિશોરોને યોગ્ય દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। ચીવટવાળા કામો હંમેશા શિક્ષકોને અપાય છે, જેમ કે ચૂંટણીલક્ષી કામગીરી હોય કે વસ્તી ગણતરી હોય, શિક્ષકોએ હર હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરે છે। વધુમાં ઉમેર્યું કે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા એક સિક્કાની 2 બાજુ જેવી છે। સ્વસ્થ તન તો સ્વસ્થ મન માટે શિક્ષકો દ્વારા આ તાલીમ લઈ દરેક કિશોરો સુધી સ્વાસ્થ્યનો સંદેશ પહોંચે અને ગુજરાતનું અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સહિયારો પ્રયાસ કરીએ। આ પ્રસંગે યુનિસેફ ગુજરાતના ડૉક્ટર નારાયણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લો ભારતનો 2જો જિલ્લો છે જ્યાં આ તાલીમ યોજાઈ હોય, તેથી આ વાત ખૂબ જ ગૌરવ લેવા જેવી છે। બાળકો અને કિશોરોમાં શારીરિક માનસિક વિકાસની સાથે સંસ્કારોના સિંચનનું પણ એટલું જ મહત્ત્વ છે। આ બાળકો ગુજરાતનું અને ભારતનું ભવિષ્ય છે। તેમને સારામાં જ દરેક પ્રકારના શિક્ષણ જેવા કે ટ્રાફિક નિયમોનું શિક્ષણ, જાતીય શિક્ષણ, મેરાલિટીનું શિક્ષણ મળે તે ખૂબ જ અગત્યનું છે। યુનિસેફ ઇન્ડિયાના ડૉક્ટર અલીએ જણાવ્યું કે શિક્ષણ અને આરોગ્યના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ચાલે છે, જેના 11 થીમ છે, જેમાં શારીરિક માનસિક વિકાસની સાથે લાગણીશીલ વિકાસ, આંતરિક અને આધ્યાત્મિક વિકાસ જેવી બાબતો આવરી લેવાશે। ડૉક્ટર બીના વડાલિયા RCC જણાવ્યું કે શાળામાં શિક્ષકો બાળકો સાથે વધુ સમય વિતાવે છે। શિક્ષકોને આપણે ગુરુ માનીએ છીએ। ગુરુનો અર્થ કોઈના જીવનનો અંધકાર દૂર કરી પ્રકાશમાં લાવવા, એડોલેશન કિશોરવસ્થાને સારી રીતે સમજીને તેમનામાં સારી ટેવોનું સિંચન થાય તેવા પ્રયત્નો શિક્ષકોને કરવાના છે। આ પ્રસંગે આરોગ્ય વિભાગ ગાંધીનગરના ડૉક્ટર સતીશ મકવાણા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજ સુતરિયા, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ચૌધરી, ગુજરાતના વિવિધ 13 જિલ્લાના શિક્ષકો, સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખાના ડૉક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા।